बनावानू एक ध्येय छे अने तेनी साथे चार तालुकाओ संपूर्णपणे निर्मल आ स्वर्णिम वर्ष दरमियान थशे। उपरांत साहेब अन्य जिल्लाओमां जे रीते वात थई ते रीते खेत उत्पादन अने होर्टिकल्चर उपर वधु ध्यान आपीने आ वर्षे गत वर्षना बमणा एवा 101 पॉली हाउसेस हाईटेक 100% ड्रीप इरिगेशन साथे तैयार करवानो पण संकल्प छे। आ साथे साहेब आपणे जाणीए छे गाममां जे खेत मजदूर होय जे वधु गरीब वर्ग गणाय तेवा गया वर्षे 300 एकर जमीन आवा कुटुंबोने फाळवणी करवामां आवी हती। आ वखते महसूली तंत्र तरफथी हसમુખભાઈ जी साहेब हसમુખભાઈ आया छे सर एने वात करवा माटे सर जी। नमस्कार सर। नमस्ते। हूँ हसમુખભાઈ ભીમભાઈ પટેલ સરપંચ શ્રી તાંતી ઝઘડા તાલુકા પલસાણા બોલું છું। નૂતન વર્ષના આપને હાર્દિક શુભેચ્છા અને નૂતન વર્ષ અભિનંદન। જય શ્રી સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અમારું ગામ 2007ની અંદર નિર્મળ ગામ તરીકે જાહેર થયેલ, નિર્મળ ગામ અંગેના જે કંઈ પેરામીટર્સ હતા તે મુજબ તથા તાલુકાના અધિકારીશ્રીઓ મારફત એમના માર્ગદર્શન મુજબ અમે ગામના સર્વે લોકોને સફાઈ અને શૌચાલયની મહત્વ સમજાવી અને દરેકે પોતાના શૌચાલય બનાવવા અને એ રીતે અમે બનાવેલા અને તે સર્વે લોકો આજે બી એનો સુંદર રીતે ઉપયોગ કરી રહ્યા છે। અમારા ગામની અંદર પાણીની સુવિધા, શુદ્ધ પાણીની સુવિધાની વ્યવસ્થા બી અમે ગોઠવણ કરેલ છે અને આપણા એક સંત મોરારી બાપુ એમ કહે છે કે પહેલા શૌચાલય પછી દેવાલય, કોઈ ઘર એવું ના હોય કે જ્યાં શૌચાલય ના બને। અને આપણે તો ગયા અનેક વર્ષથી રાજ્યમાં એક અભિયાન ઉપાડ્યું છે। હું તો ઈચ્છું કે બધા સરપંચો પોતાના ગામમાં નક્કી કરે કે ગામ લોકોને શ્રમ કાર્ય સાથે જોડીને દરેક ઘર સાથે શૌચાલય બનાવવાનું અભિયાન ઉપાડે। સરકાર મદદ કરે જ છે, બધાએ અભિયાન ઉપાડવું જોઈએ। બીજું આ જે કચરાની માટે બી કચરા પેટી અમે રાખી છે અને પંચાયત એનો નિકાલ ઘન કચરાનો અને કચરાનો કરે છે, તેમજ અમારા ગામની અંદર કચરો રોડ ઉપર નાખે છે પછી ભેગો કરો છો કે કચરો ભેગો કરવાની વ્યવસ્થા છે? ભેગો કરવાની ઘરેથી કચરો એકત્ર કરવાની વ્યવસ્થા છે, આ ગોઠવી છે। જો ગુજરાતમાં ઘણા ગામડા એવા છે કે જ્યાં આજે લોકો ઘરેથી કચરો એકત્ર કરવાનું ગોઠવે છે અને એક જમાનો હતો એ કચરો બહુ જ હતો, આજે કચરો એ તો કંચન છે, ઘન કચરો ધન કચરો બની ગયો છે હવે। તમે કચરામાંથી અળસિયા લાવીને ખાતર બનાવો તો એની પણ કમાણી થાય છે, પંચાયતની આવક વધે છે, પંચાયત કચરો પણ વેચી શકે છે, આજે કચરામાંથી મોટી ઇન્કમ થાય છે। પરંતુ કચરો ભેગો કરવાની વ્યવસ્થા વૈજ્ઞાનિક ગામડાના લોકોને જોડીને કરવી જોઈએ, તો ગામના વિકાસ માટે કચરો પણ ગામના વિકાસના માટે મોટું કામ કરતો હોય છે આજકાલ। બીજું અમારા ગામની અંદર છેલ્લી બે ટર્મથી જે ચૂંટણીઓ થઈ સરપંચની તે બિનહરીફ ગામનું વાતાવરણ તંદુરસ્ત રહે અને લોકોના સહકારથી અમે સમરસ યોજનામાં સમરસ અમારું ગામ કરી શકીએ છીએ। ચાલુ વર્ષે સ્વર્ણિમ ગુજરાત સ્વર્ણિમ સંકલ્પ અનુસાર અમે ખુલ્લી ગટરને બનાવવાનું સંકલ્પ કમ્પ્લીટ કર્યો છે તથા બીપીએલના લાભાર્થીઓ જે ઘરવિહોણા 7 કુટુંબો છે તેને પ્લોટ આપી, ખુલ્લા પ્લોટ આપી તેમને મકાન બનાવી 100% લાભાર્થી તરીકે અમે નામ નોંધાવવા માંગીએ છીએ। અને બીજું વસ્તી કેટલી છે ગામની? 1000 માણસ ની સાહેબ, 1000। ચાલો અભિનંદન બધાને, સુરત જિલ્લાના મિત્રોને, સુરેન્દ્રનગર। નમસ્કાર સર, અનુપમ જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર બોલું છું। મારા સાથે અત્રે ધારાસભ્ય શ્રી વડવાન, પદાધિકારીશ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રી અને બીજા અધિકારીઓ પણ ઉપસ્થિત છે અને જિલ્લામાં કુલ 1800 જેટલી જગ્યાઓ ઉપર 1.5 લાખથી વધારે લોકો પણ આપને નિહાળી રહ્યા છે અને આપણો સ્વર્ણિમ ગુજરાત, નિર્મળ ગુજરાતનો જો સંકલ્પ છે એ મુજબ અમે પણ આગળ વધી રહ્યા છે અને સુરેન્દ્રનગરની પણ પ્રગતિ આમાં સારી છે, પરંતુ એનાથી વધારે પણ સંભાવના છે જેના માટે અમે લોકો સંકલ્પબદ્ધ છીએ સર। સુરેન્દ્રનગરમાં ખાસ કરીને સર હળવદ વિસ્તારમાં અને ધાંગધ્રા વિસ્તારમાં નર્મદા કેનાલના કારણે વધારે કૃષિમાં વધારે સુધાર થયું છે અને ત્યાં પણ અત્યારે જો પહેલાં હળવદમાં જેમ ઘઉં વાવતા હતા ત્યારે બધા લોકો જીરું અને ડુંગળી ઉપર આવ્યા છે અને મોટા પ્રમાણમાં ત્યાં ડ્રીપ ઇરિગેશનમાં લાવવા માટે પ્રયાસ કરીએ છીએ। અત્યાર સુધીમાં 5000 હેક્ટરમાં ત્યાં ડ્રીપ ઇરિગેશન લોકો અપનાવ્યા છે સર।
એના સાથે સાથે સુરેન્દ્રનગરમાં ખાસ તરીકે ડેરી બહુ વધારે સમૃદ્ધ ન હતું, પરંતુ 2-3 વર્ષમાં ડેરી આજ કાફી વધારે સારી રીતે ચાલી રહ્યા છે અને 4 લાખ લીટર પર ડે દૂધનો સંગ્રહ થઈ રહ્યા છે અહીંયા પર. એના સાથે સાથે સર, અમે જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાતના સંદર્ભે પણ અને 26 જનવરીની ઉજવણી પણ અત્યારે આવવાની છે, તે સંદર્ભે અમે લોકો વ્યક્તિલક્ષી યોજનાઓ જેટલી છે ગામમાં એના માટે સમગ્ર રીતે ઇન્ટિગ્રેટેડ આયોજન કર્યું છે. એના ભાગ લીધે એક દાખલા આપું છું ફક્ત કે આખા જિલ્લામાં 651 ગામ જો છે એમાં 140 ગામ એવું જ નક્કી થયું હતું કે ત્યાં લોકો પાસે રહેવા માટે ગામતળની જમીન ન હતી બીપીએલના લાભાર્થીને. આખા 140 ગામમાં ગામતળ નીમ કર્યું છે, ટોટલ 175 એકર જેટલા, અને આવતા 3 વર્ષમાં એ આયોજન છે કે જેમ આયોજન થતા રહેશે આવાસનું એમને આપીશું. તે સિવાય પણ વ્યક્તિલક્ષી જેટલી યોજનાઓ છે એમાં આગળ વધીશું સર. એના સાથે સાથે આજે અમારા પાસે સર લાલારામ ભાઈ ભોજવિયા દેવી પૂજક સમાજનો છે, એ સરસ રીતે અહીંયા કામ કરે છે અને લલિતાબેન જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ ચલાવે છે, એમને આમંત્રિત કર્યા છે, આપણી સાથે સંવાદ કરશે સર. જય મેલડી માતા સર, જય હિન્દ. મને ઘણો ગૌરવ થાય છે, હું લાલારામભાઈ ભોજવિયા ખોડુ ગ્રામનો વતની અત્યારે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસથી બોલી રહ્યો છું આપની સમક્ષ. પરમાત્મા આપને વધુને વધુ આપની દીર્ઘાયુ કરે અને આપને સ્વાસ્થ્ય સારું કરે એ જ મારી અભિનંદન અને નવા વર્ષનું બહુ જ બહુ જ આપને અભિનંદન આપવા છે. ગુજરાતી ખાવું હોય ભાઈઓ ટિફિન લઈ આવતા હતા. હું અત્યારે હાલ દિલ્હીમાં સ્થાયી છું સર, પણ મારા ગ્રેન્ડફાધર વગેરે બધા ખોડુ ગ્રામના સુરેન્દ્રનગર જિલ્લામાં જ હતા અને અમે ત્યાં કપડનો વ્યવસાય કર્યો. પછી સારું ત્યાં બધું થયું. દિલ્હીમાં ઘણા છે આપણા દેવી પૂજક સમાજના ગુજરાતી ભાઈઓ, મને ઘણો આપણી તરફથી ગૌરવ છે. એટલે બહુ મને વધુ વિષય નહોતો પરિચય આપનો, પણ મારું થોડુંક એક્સપોર્ટનો બિઝનેસ છે ત્યાં દિલ્હીમાં, કાપડનો વ્યવસાય છે. ત્યાં અમારે જર્મન અને ફ્રેન્ચ અને ઘણા ઇટાલિયન માણસો આવે કે ભાઈ આપ તો ગુજરાત કે અંદર તો બહુત પ્રગતિ હો રહી ઓર બહુત તરક્કી હો રહી હૈ. તો છે અમારા એક મોટા અમારા વડીલ જેને ભારત માતાને અમે સ્પૂત કહી શકીએ છીએ, મોદીભાઈ. આફ્ટર કે મહાત્મા ગાંધી પછી કે આમનું નામ બહુ વિદેશોમાં સંભળાય છે, તો મને ઘણો ગૌરવ થયો આપનું નામ ત્યાં સાંભળીને. અને હું આશા રાખું છું કે 2010નો જે આપણે જે કંઈ નિર્ણય કર્યો છે અને પર્યટન કર્યો છે, હા જી, એની સાથે અમારા સૌના આશીર્વાદ છે દેવી પૂજક સમાજના સમગ્ર સુરેન્દ્રનગરના નિવાસીઓના લાખો માણસોના આપની સાથે હંમેશા સાથ સહકાર રહેશે. અને મારી પોતાની ઈચ્છા છે, અમારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ લોકો એમ કીધું કે અમારા મોદીભાઈને એક વખત મળવું છે, કે તો મેં કીધું ક્યારેક સમય મળશે તો અમે જરૂર આપણે જાન્યુઆરી નિમિત્તે. હા જી, સરકાર ત્યાં રહેવાય છે 15 દાડા સુરેન્દ્રનગર જિલ્લામાં. તો પ્લીઝ તમે બધા એના માટે કર્યું તો અમે વૃદ્ધ લોકો, અનાથ લોકો કે કઈ એવી વસ્તુનું કઈ એમાં કઈ કરજો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ સર. સુરેન્દ્રનગરના મિત્રો, આપણે નવા વર્ષની અંદર વસરામભાઈને ગુમાવ્યા. નવા વર્ષના સારા સમાચારની વચ્ચે જ વસરામભાઈ એમની નાની ઉંમરમાં એટલા ઉત્સાહના મિત્રોને ખાસ અને એમના પરિવારજનોને સાંત્વના આપું છું અને એમના કામ હંમેશા યાદ રહેશે. બધા જિલ્લાના મિત્રો સાથે થોડા ઘણા મિત્રો કદાચ રહી ગયા હશે, બધા જોડે વાત કરવાનો મને અવસર મળ્યો છે. કરોડોની સંખ્યામાં આજે નાગરિકો સાથે વાતચીત કરવાનો મને અવસર મળ્યો છે અને મને વિશ્વાસ છે કે જે જે જિલ્લામાં અનેક સરપંચશ્રીઓએ બાકી લોકોએ વાત કરી છે એના ધ્યાનમાં આવે છે કે અનેક લોકો પોતાના રીતે ઘણું કરી રહ્યા છે. કદાચ સરકારના ચોપડે નહીં ચડ્યું એટલું પણ ઘણું બધું સારું કામ કરેલા લોકો કરતા હશે. આ સમાજની શક્તિ છે જેના કારણે આપણી પ્રગતિ થવાની છે. મારી ફરી એકવાર વિનંતી છે કે શાળાના ગુણોત્સવના કાર્યક્રમને આપ આપનો પોતાનો કાર્યક્રમ બનાવો, વિકાસની વાતની અંદર આપ સાથ જોડાઓ, આપણે બધા જ એક ડગલું ચાલવાનો સંકલ્પ કરીએ
અને હવે તો મનમાં આજ હોય કે હું ગુજરાતને શું આપીશ. ગુજરાતે આપણને ઘણું આપ્યું અને એકવાર આપણે નક્કી કરીએ કે મારે હવે ગુજરાતને કંઈક આપવું છે તો જીવનનો સંતોષ અલગ હશે, આનંદ અલગ હશે. આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ, નવા વર્ષની અનેક શુભકામનાઓ પરિવારજનોને, ખૂબ ખૂબ ધન્યવાદ. એક સ્વરે સૌ ગગન ગજવતો કરીએ જય જયકાર, અમારી ગુણવંતી ગુજરાત હવે થશે સ્વર્ણિમ ગુજરાત. આવો આપણે સૌને ચરિતાર્થ પર પ્રતિબદ્ધ થઈએ. આપ સૌને નમસ્કાર, જય ગુજરાત.